ભારતનો સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. તેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું પીઠું ગણવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ મુખ્ય પાકમાં પણ કપાસનું ઉત્પાદન સારું થતું જોવા મળે છે. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જીનિંગ અને સ્પીનિંગ મિલાવેલી છે. હાલ કપાસના ખેડૂતોને પોષણ ભાવ નહીં મળતા ક્યાંક તેજી તો ક્યાંક મંદી બજારમાં જોવા મળી છે. દેશમાં સુરેન્દ્રનગર જિલ્લો વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે અવલ ઉત્પાદનમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરે છે ત્યારે લખતર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લખતર દ્વારા ગત સોળ નવ બે હજાર ત્રેવીસ થી કપાસ ની ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવી છે ત્યારે લખતર એ પીએમસી માં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેંચવા આવી રહ્યા છે તેઓને સારો એવો ભાવ મળી રહે તે એક માત્ર હેતુ છે સમગ્ર ગુજરાતમાં હાલમાં લક્તરનું એકમાત્ર એપીએમસી આવેલું છે જ્યાં વેપારી પાસેથી કોઈ પણ જાતનો ટેક્સ કે શેષ લેવામાં આવતો નથી જેનો સીધો ફાયદો ખેડૂતોને તેઓના માલના ભાવમાં થાય છે તેથી હાલમાં ખેડૂતોને કપાસના ભાવ રૂપિયા 1200 થી 1500 જેટલા મળી રહ્યા છે હજુ અનેક જગ્યાએ કપાસ મીણવાનું કામ ચાલી રહ્યું હોતી આગામી દિવસોમાં લક્તર એપીએમસીમાં કપાસની ધૂમ આવક થવાની શક્યતા છે ટીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લક્તર